हेलो मित्रों, आज आप डेवलपमेंट ऑफ सरफेस नी अंदर बीजा पार्टनी अंदर फ्रस्टम विषे बात करीशू। तमे इमेज नी अंदर जोई शको छो के एक बाजू शंकुनु फ्रस्टम छे अने बीजी बाजू स्क्वेर पिरामिड नू फ्रस्टम आपेलू छे। फ्रस्टम शब्द आम आपणा माटे कदाच नवो हशे। फ्रस्टम एटले कोईपण सॉलिडनो कापेलो भाग, बराबर। अहीं आपणे लास्ट पार्टमां जोयुं के भाई ज्यारे कोईपण शंकु एटले के कोननुं डेवलपमेंट करवानुं होय त्यारे आपणे एक इक्वेशननी जरूर पड़े के जे आपणने थीटानी वेल्यू आपे, अने थीटानी वेल्यूना आधारे कोननुं छे એ ડેવલપમેન્ટ આપણે કરી શકીએ। તો સિમિલર વેમાં આપણે ફ્રસ્ટમ માટે પણ એ જ મેથડનો યુઝ કરી શકશું। જો કોન છે એ જેટલા ભાગમાં થી કટ કરેલો હોય, એટલે કે ઇમેજની અંદર આપણે જેને જે લેન્થ છે જનરેટરની લેન્થ એ આખી જનરેટરની લેન્થ છે એ એલ છે, જ્યારે જે ફ્રસ્ટમ છે ત્યાં સુધીની લેન્થ છે એ એલ વન છે, તો એના માટે એલ વન જેટલું જે ભાગ છે એ આપણે એમાંથી સબસ્ટ્રેક્ટ કરીશું। એવી જ રીતે જે પિરામિડ છે, તો પિરામિડની અંદર પણ સેમ વે એલ અને એલ વન સ્લેન્ટ એજ ઓફ પિરામિડ એ એલ છે, અને એલ વન છે એ સ્લેન્ટ એજ ઓફ કટ પાર્ટ। જે કટ પાર્ટ છે એને આપણે ધ્યાનમાં લેવાનો નથી। મિત્રો, આપણે ઇમેજની અંદર જોઈ શકીએ છીએ કે અહીંયા એક 40 mm ડાયામીટરનો અને જેની જનરેટરની લંબાઈ 60 mm છે તેવો એક શંકુ આપેલો છે, અને આ શંકુને એવી રીતે કાપવામાં આવે છે કે જેથી જે કટિંગ લાઇન છે એ હોરિઝોન્ટલ એક્સિસ સાથે હોરિઝોન્ટલ રેફરન્સ લાઇન સાથે 45 ડિગ્રીનો એંગલ બનાવતી હોય, અને જે શંકુની એક્સિસ છે એની સાથે એના મિડ પોઈન્ટમાંથી એ પસાર થતી હોય। એટલે જે કટિંગ પ્લેન છે એ P1થી લઈ અને P7 સુધીની જે લાઇન છે એ 45 ડિગ્રી જે રેફરન્સ લાઇન સાથે બનાવે છે, અને એક્સિસ ફ્રન્ટ વ્યૂની અંદર આપણે જોઈએ તો O' અને 4' આની એક્ઝેક્ટ વચ્ચેનો પોઈન્ટ એટલે કે P4, બરાબર, એ પોઈન્ટમાંથી કટિંગ લાઇન છે અથવા તો કટિંગ સેક્શન છે એ પાસ થાય છે। તો હવે આ પ્રોબ્લેમ માટે આપણે જ્યારે ડેવલપમેન્ટ ઓફ સરફેસ કરવું હોય તો આપણે સૌપ્રથમ જે ડેવલપમેન્ટ કરવાનું છે એના માટે વચ્ચેનો જે થીટા છે એ મેળવવો ખૂબ જરૂરી છે। જે સ્લેન્ટ એજ છે એટલે કે જનરેટરની લંબાઈ એ 60 આપેલી છે, તો એ આપણે ડેવલપમેન્ટ માટેની રેડિયસ છે એ આપણને મળી જશે। બાકીના બધા જે પોઈન્ટ્સ છે જ્યારે આપણે શંકુ બનાવીશું, શંકુનો ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂ, ત્યારે ટોપ વ્યૂની અંદર એના એક સરખા 12 ભાગ પાડીશું, આપણી અનુકૂળતા પ્રમાણે 12 ભાગ પાડશું તો પણ વાંધો નહીં, 8 ભાગ પાડીશું તો પણ ચાલશે। એ બધા જ ભાગ પાડ્યા પછી તેનું પ્રોજેક્શન છે ફ્રન્ટ વ્યૂમાં લઈ અને એ બધા જ પ્રોજેક્શનને એપેક્સ ઓ ડેશ સાથે જોડવાના થશે, અને એ બધા પ્રોજેક્શન જ્યાં કટિંગ સેક્શનને જ્યાં કટિંગ સેક્શનને ઇન્ટરસેક્ટ થતા હોય ત્યાં આપણે નંબરિંગ આપીશું P1, P2, P3. આ બધા જ પોઈન્ટ છે એ આપણને ડેવલપમેન્ટ કરતી વખતે કામમાં આવવાના છે, અને એ પોઈન્ટ ઉપરથી જ આપણને આમ તો ડેવલપમેન્ટ છે એ મળશે। હવે જે આપણું ઇક્વેશન છે R/L × 360 એમાં કિંમત મૂકીએ એટલે આપણને જે વચ્ચેનો એંગલ છે ડેવલપમેન્ટ એંગલ એ 120 ડિગ્રીનો મળે છે। એ 120 ડિગ્રીનો એંગલ આપણે શરૂઆત આમ તો જનરેટરને પેરેલલ લાઇન રાખી અને કરીએ કે જેને આકૃતિની અંદર O1 નામ સાથે આપેલું છે, O1થી લઈ અને ફરી પાછું O1 આવે ત્યાં સુધી આપણે એટલે કે 120 ડિગ્રીનો ખૂણો ત્યાં બનાવવાનો છે, અને એ ખૂણાની આપણે
જેમ ટોપીઓમાં 12 ભાગ પાડ્યા છે એવી રીતે જે ડેવલપમેન્ટ કરવાનું છે ત્યાં પણ એ પોર્શનના 12 ભાગ પાડીશું અને એ 12 ભાગ ઉપર વારાફરતી પોઈન્ટ્સ છે એ મેળવશું, એટલે કે P1થી લઈ P2 P3થી લઈ અને P12 સુધી જશું, એટલે કે છેલ્લો પોઈન્ટ જે આપણો છે એ શરૂઆતનો જે પોઈન્ટ છે એ જ પોઈન્ટ આપણને મળશે. ફ્રન્ટ વ્યૂમાંથી હોરિઝોન્ટલ પ્રોજેક્શન લીધા ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે P1નું જે હોરિઝોન્ટલ પ્રોજેક્શન છે એની પોઝિશન ખાસ આપણે ધ્યાન રાખવાની છે કે જે P1 છે એ કયા પ્રોજેક્શન અથવા તો કયા ભાગની અંડરમાં આવે છે. તો અહીંયા ફ્રન્ટ વ્યૂમાં આપણે જોઈ શકીએ કે ભાઈ O' અને 1' એની વચ્ચે કોણ છે, તો કે P1 છે. તો એ P1 ડેવલપમેન્ટ આપણે જે કરીએ છીએ ત્યાં ક્યાં આવશે, તો કે O અને 1ની વચ્ચે ક્યાંક આવશે કે જ્યાં તેનું પ્રોજેક્શન છે એ સેટ થતું હોય. ત્યાર પછી P2 છે એ O અને 2 આ જે લાઇન છે આ જે આપણો ભાગ કરેલો છે ત્યાં વચ્ચે આવશે. એવી રીતે 12 પોઈન્ટ છે એ આપણે મેળવવાના છે અને પછી ઇમેજની અંદર જે બ્લુ કલરની જે આપણને લાઇન દેખાય છે ડાર્ક લાઇન એ લાઇન આપણા માટે ડેવલપમેન્ટ ઓફ કોન થશે.